આણંદના તારાપુરમાં ગંભીર અકસ્માતની આ ઘટના સામે આવી છે। તારાપુર મોટી ચોકડી પર ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 3 વ્યક્તિના કરુણ મોત નિપજ્યા છે। 5 વ્યક્તિ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે। આથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ પણ હાથ ધરી છે। તો વાત કરીએ આણંદની અકસ્માતની આ ઘટના સામે આવી છે। અકસ્માતમાં ગંભીર થતાની સાથે જ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યા હતા। વાત કરીએ કે તારાપુર મોટી ચોકડી પર ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। જે પ્રમાણે અકસ્માત સર્જાયો હતો, અકસ્માતની જો વાત કરવામાં આવે કે અકસ્માતમાં 3 વ્યક્તિના કરુણ મોત નિપજ્યા હતા। સંવાદદાતા ઇમરાન વોરા આપણી સાથે જોડાયા છે। ઇમરાન, વાત કરીએ આણંદમાં અકસ્માતની ઘટના સામે આવી છે। અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત થયા છે, શું છે વિગત? આજે વહેલી સવારે આણંદના તારાપુર મોટી ચોકડી પાસે ટ્રક ચાલક બેફિકરાઈથી વાહન હંકારતા જે પ્રકારે અકસ્માત સર્જાયો છે, ટ્રક પલટી ખાઈ જવાના કારણે 3 વ્યક્તિઓના ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે 5 જેટલા વ્યક્તિઓ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયા છે। જે રીતે વાત કરીએ તો બગોદરા તારાપુર હાઈવે અવારનવાર અકસ્માતો થતા હોય છે અને જેમાં કેટલા લોકોએ પણ પોતાના જીવો ગુમાવ્યા છે। આજની જે અકસ્માતની વાત કરીએ તો ટ્રક ચાલક બેફિકરાઈથી વાહન હંકારતો હોય તેવું જ વહેલી સવારે ઝોંકું પણ આવી ગયું હોય તેવું પણ સૂત્રોના માહિતીથી આપણને મળી રહ્યું છે। 5 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે અકસ્માતમાં અને 3 વ્યક્તિઓના ગંભીર રીતે અકસ્માતમાં મોત નિપજ્યા છે। ઘાયલ થયેલા વ્યક્તિઓને સારવાર અર્થે તારાપુરની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। હાલ તારાપુર પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી અર્જી ઇમરાન, જે પ્રમાણે વાત કરવામાં આવે કે ટ્રક ચાલકની આ ગંભીર બેદરકારી છે, ટ્રક ચાલકની સ્થિતિ કેવી છે? હાલ આ અંગે પોલીસે શું કાર્યવાહી હાથ ધરી? હાલ સમગ્ર ઘટનાને પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને ગંભીર બેદરકારી છે કે નહીં તે પોલીસ દ્વારા જેવું જણાવવામાં આવ્યું છે તપાસ હાથ ધરવામાં આવશે અને સ્પષ્ટપણે આનું કારણ પણ પોલીસ દ્વારા પ્રેસ મીડિયાને જણાવવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે। આશરે અકસ્માતમાં કેટલા લોકોને ઈજા પહોંચી છે? હાલ કેટલા લોકો સારવાર હેઠળ છે? હાલ 5 લોકો સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે, જ્યારે અકસ્માતમાં 3 વ્યક્તિઓનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું। અકસ્માતમાં જો વાત કરીએ તો ટ્રક, એક બાઇક અને મોપેડ ચાલક પણ ગંભીર રીતે ઘવાયો છે। આ ટ્રિપલ અકસ્માત કહી શકાય, જે ટ્રક પલટી ખાઈ જવાના કારણે આજુબાજુમાં ચાલી રહેલા વાહનો પણ અકસ્માતમાં આવી જવા પામ્યા છે। આ અકસ્માતની અંગે જો વધુમાં વાત કરીએ કે આસપાસના જે લોકો હતા તેઓનું શું કહેવું છે અકસ્માતની અંગે? ટ્રક ચાલકની ગંભીર બેદરકારી છે કે નહીં? જે પ્રકારે અકસ્માત થયો છે વહેલી સવારે, જે 4 થી 6 ની વચ્ચેનો અકસ્માત છે, સ્વાભાવિક છે આ સમયે લોકો સૂતા હોય છે, પણ હાઈવે પર જે પ્રકારે અકસ્માતનો અવાજ આવતા જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને જે ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી। સ્પષ્ટપણે જે અકસ્માતના પગલે આજુબાજુના પણ લોકો ડગાઈ ગયા છે અકસ્માતને લઈને। જીમરાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો વાત કરીએ કે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે। આ અંગે વધુમાં વાત કરીએ કે 5 લોકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે।